Hello everyone, in this video we discuss about the consumer price index. Consumer price index number is also known as the cost of living index number. Now what is the concept of consumer price index number? So, cost of living index number are constructed to study the effect of change in the price of the basket of goods and service on the purchasing power of a particular class of people during the current period as compared to with the base year. Different class, so अपर क्लास, मिडल क्लास, लोअर क्लास, बराबर दरेकनो तमारो जे कॉस्ट ऑफ लीविंग अथवा स्टैंडर्ड ऑफ लीविंग केवो होय छे दरेकनो अलग अलग होय छे. तो एक तमारो जोवानो छे के परचेसिंग पावर ऑफ पर्टिक्युलर क्लास ऑफ पीपल ड्यूरिंग द करंट ईयर पीरियड एज कम्पेर टू बेज ईयर. तमे जोईए के बेज ईयर नी कम्पेरिजन मां करंट ईयर मां एमनी परचेसिंग पावर केवी छे. एक्जाम्पल लई लो, कोई वस्तु फूड छे, बराबर फूड ना 2001 नी अंदर प्राइस 10 रूपीज होय, तो 2019 नी अंदर मे बी 12 रूपीज होय, 15 रूपीज होय. तो एक इंडेक्स में कितना चेंज थयो छे ए जोवा माटे आपणे शुं यूज करीए छीए, कंज्यूमर प्राइस इंडेक्स. अगेन एज द इंडेक्स नंबर, कंज्यूमर प्राइस इंडेक्स नंबर इज द एज द इंडेक्स नंबर शोइंग द परसेंटेज रिलेटली चेंज इन द कॉस्ट ऑफ लिविंग ऑफ द पीपल ऑफ एनी क्लास एज कम्पेर टू देट ऑफ द बेस ईयर. तमारे बेस ईयर नी कम्पेरिजन में तमारे अत्यारे केवुं छे लिविंग ऑफ स्टैंडर्ड, ए चेक करवा माटे कॉस्ट ऑफ प्राइस इंडेक्स नो यूज करीए छीए. An index of change in the money required to get equal satisfaction in two different situations. Suppose કે અત્યારે આપણે વાત કરીએ લોકડાઉન ની સિચ્યુએશન છે, તો પ્રાઇસ માં શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ થાય છે. 2019 ની કમ્પેરિઝન માં કરીએ તો આપણે શું કરીએ છીએ, અહીંયા આગળ મની રિક્વાયર ટુ ગેટ ઇક્વલ સેટિસ્ફેક્શન ઇન ધ ટુ ડિફરન્ટ સિચ્યુએશન. ઓકે, આના પણ એક્ઝામ્પલ છે, એક્ઝામ ની અંદર આનો પણ એક્ઝામ્પલ આવશે. પહેલા આપણે 5 મેથડ જોઈ જે પણ હતી અલગ અલગ, લાસ્પેર, પાસે, ફિશર, બાવલી એન્ડ માર્સલ. એના પછી આપણે ફિશરના ટેસ્ટ કર્યા. નેક્સ્ટ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એન એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો સૌથી પહેલા અહીં જોઈએ આપણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, ઓલ્સો નોન એઝ અ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર. તમને એક્ઝામમાં ગમે તે આપ્યું હોય, કોસ્ટ ઓફ લિવિંગ બી આપ્યું અથવા કન્ઝ્યુમર લેવા, એની બે મેથડ છે. બે મેથડથી તમે એનો આન્સર લઈ શકો. નંબર વન છે તમારી એ એગ્રીગેટ એક્સપેન્ડિચર મેથડ છે. એગ્રીગેટ એક્સપેન્ડિચર મેથડ. ઓકે, અને સેકન્ડ ઇઝ છે તમારી ફેમિલી બજેટ મેથડ. ફેમિલી બજેટ મેથડ. એગ્રીગેટ જે છે તમારી એક્સપેન્ડિચર માટે એનું ફોર્મ્યુલા શું છે, આઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી વન ક્યુ ઝીરો ડિવાઇડેડ બાય સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ઇન્ટુ 100. તમને યાદ હશે આ ફોર્મ્યુલા કોની છે, બરાબર. અહીં શું કરે છે, તમારો બેઝ યરને એઝ અ વેઇટ આપે છે. તો બેઝ યર ક્વોન્ટિટી ટેકન એઝ અ વેઇટ. એઝ સીન ધીસ ફોર્મ્યુલા ઇઝ નથિંગ બટ ધીસ ઇઝ અ ફોર્મ્યુલા ઓફ લાસ્પેર મેથડ. લાસ્પેરની મેથડ છે જે એની એ જ ફોર્મ્યુલા છે ને અહીંના. This formula is nothing but method of formula of Laspeyre method. P1Q0 divided by sigma P0Q1. બરાબર, બેઝ યર ને તમારો વેઇટ આપેલો છે. હવે જોઈએ ફેમિલી બજેટ. ફેમિલી બજેટની ફોર્મ્યુલા શું છે, I is equal to sigma IW divided by sigma W. અહીં બે વસ્તુ છે, એક તો તમારું I છે અને સેકન્ડ કયું છે, W. I કોને કહીશું આપણે અહીંયા, જે રિલેટિવ તમારી જે પ્રાઇસ છે એને શું કહીશું, આઈ કહીશું. ઇન્ડેક્સ નંબર જે છે એ શું કહીશું અહીંયા આગળ, આઈ. પ્રાઇસ રિલેટિવ ઓફ ઇચ કોમોડિટી. પ્રાઇસ રિલેટિવ ઓફ ઇચ કોમોડિટી. આઈ શોધવા માટે એક ફોર્મ્યુલા છે, તો આઈ ઇઝ ઇક્વલ ટુ P1 ડિવાઇડેડ બાય P0 ઇન્ટુ 100 કરશો એટલે તમને શું મળી જશે, આઈ મળી જશે. અહીંયા આગળ શું કરીશું, P1 ડિવાઇડેડ બાય P0 ઇન્ટુ 100 કરીશું એટલે તમને શું મળી જશે, આઈ. આઈ તમને મે બી કદાચ ડાયરેક્ટ ઇન્ડેક્સ નંબર, આઈ મીન્સ ઇન્ડેક્સ નંબર તમને ડાયરેક્ટલી આપેલો હોય. સપોઝ કે તમે ઇન્ડેક્સ નંબર ડાયરેક્ટલી ના આપેલો, તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો, આઈ ઇઝ ઇક્વલ ટુ P1 ડિવાઇડેડ બાય P0 ઇન્ટુ 100. ધેટ્સ ઇટ. ઓકે, W મીન્સ વેઇટ. તમને જો ડાયરેક્ટલી વેઇટ આપેલા હોય 1, 2, 3, 4 તો નો ઇસ્યુ. નહીં આપેલા હોય તો તમારો વેઇટ કયો હશે, P0Q0 તમે કાઉન્ટ કરશો એટલે તમને શું મળશે, વેઇટ. તો એક્ઝામ્પલ કરવા માટે મારે બે વસ્તુ જોઈએ છે, એક શું જોઈએ છે, આઈ અને બીજું ડબલ્યુ. સપોઝ કે મારે કેલ્ક્યુલેટ કરવું હોય આઈ, તો કેટલે કરવાનું, આઈ ઇઝ ઇક્વલ ટુ P1 ડિવાઇડેડ બાય P0 ઇન્ટુ 100.
वेट ना आपेलो हो तो वेट सोल्यूशन करवा शू करव पड़े पी जीरो इंटू क्यू जीरो कर सो तक शू मिली जैसे वेट मिली जैसे जो लो एक एक्जाम्पल आप जुए एक्जाम्पल नंबर 52 एक बार तब फॉर्म्यूला जोई लो ओके चलो स्टार्ट करिए एक्जाम्पल चलो जो ये एक्जाम्पल शू कह कैलक्युलेट कॉस्ट ऑफ लिविंग इंडेक्स नंबर फॉर द ईयर 2007 तमने पूछू कई मेथड थी करवानू छे एग्रीगेट मेथड थी करवानू छे एग्रीगेट एक्सपेंडिचर मेथड थी करवानू छे के फेमिली बजेट थी करवानू छे तमने अहीं एक ज आंसर आपेलो छे तो आपणे चेक आपणे बंने मेथड करीशुं एग्रीगेट पण करीशुं अने फेमिली बजेट पण करीशुं बंने मेथड थी तमारे चेक करवानू घणा बधा एक्जाम्पल मां तमने डायरेक्टली कीधेलुं होय के तमे फेमिली बजेट थी करो तो तमारे डायरेक्टली फेमिली बजेट यूज करवानो जो हुं तमने बताई दऊं घणा बधा एक्जाम्पल नी अंदर हशे ओके लख्यू छे अहींया जो फाइंड द कॉस्ट ऑफ लिविंग इंडेक्स बाय द फेमिली बजेट मेथड तो तमारे फेमिली बजेट थी करवानुं नथी आपेलुं तो यू केन यूज एनी ऑफ वन बराबर तो मेनली आपणे यूज कई करीशुं फेमिली बजेट पण अहीं आपणे एक्जाम्पल नी अंदर बंने सोल्व करीशुं तो सौथी पहेला आपणे लखी दईए अहींया आगळ कॉमोडिटी केटली कॉमोडिटी छे अहींया आगळ ए थी लईने एफ सुधी तो लखी काढ़िए ए बी सी डी ई एंड एफ देन शू करीशू अहीं शू आप्युं छे तमने अहीं आगळ बेज ईयर 2066 एंड करंट ईयर 2007 तो बेज ईयर नी प्राइस केटली छे मीन्स पी जीरो केटला छे तमारा आपेला छे आ शू तमारा थशे क्यू जीरो थशे अने करंट ईयर नी प्राइस एटले शू थशे पी वन तो अहीं लखी काढ़िए आपणे सौथी पहेला पी जीरो लखी दी है पची क्यू जीरो लखी दी है पची शू लखीशु पी वन आटली त्रण वस्तु तमने आपी लेशे बीजू कई नहीं अहीं आगळ तो पी जीरो लखी दी है मीन्स पी जीरो मीन्स बेज ईयर नी प्राइस केटली छे 14, 24, 50, 32, 18 and 36 थोड़ो ऊपर नीचे थई गयु छे क्यू जीरो मीन्स बेज ईयर क्वांटिटी तमने आपी छे बेज ईयर क्वांटिटी थी 4, 6, 2, 16, 4 and 4 करंट ईयर तमारे पी वन एटले करंट ईयर प्राइस 2007 केटला आपे छे 21, 36, 44, 40, 27 and 45 तो सौथी पहेला शू करीए अहींया पी जीरो क्यू जीरो शोधी लईए पची शू शोधीशू आपणे आई आई शोधवा माटे शू करवू पड़शे पी वन डिवाइडेड बाय पी जीरो इंटू 100 अने लास्टमां शू करवू पड़शे आई डब्ल्यू तमने आई आ पी जीरो ने आपणे शू कहीशू वेट पण कहीशू पी जीरो ने शू कहीशू वेट तो तमने आंसर मळी जशे चलो कैलक्युलेट करिए पी जीरो इंटू क्यू जीरो दीज डिटेल्स गीवन इन द एक्जाम्पल्स बधी आपेली छे आना बेज पर आपणे कैलक्युलेट करवानुं छे तो सौथी पहेला करीए आपणे पी जीरो क्यू जीरो तो 14 × 4 केटलो आवी जशे अहींया आगळ आंसर तमारो 56 24 × 6 144 50 × 200 32 × 16 512 18 × 4 = 74 36 × 4 = 144 આનો સમ કરી દઈએ 56 + 144 + 100 + 512 + 72 + 144 તો થઈ જશે અહીં આગળ 1028 ઓકે આઈ ફાઇન્ડ આઉટ કરવા માટે શું છે પી વન ડિવાઇડ બાય પી ઝીરો ઇન્ટુ 100 તો પી વન ડિવાઇડેડ બાય પી ઝીરો ધીસ ઇઝ અ પી વન એન્ડ ધીસ ઇઝ અ પી ઝીરો તો કહીએ સૌથી પહેલાં 21 ડિવાઇડેડ બાય 14 ઇન્ટુ 100 સો આન્સર વિલ બી 150
In the same way, 36 divided by 24 into 100. The loss is 150. Sorry, 44 divided by 50. 44 divided by 50 into 100. Answer is 88. 40 divided by 32. 40 divided by 32 into 100. So answer is 125. 27 divided by 18 into 100. Answer is 150. And last, 45 divided by 36. 45 divided by 36 into 100. So answer is 125. Now, IW. So IW છે એટલે શું થશે આ I અને આ કયું છે W. મે તમને પહેલા જ કીધેલું છે અહીંયા સમજાવ્યું તમને બે મેથડ છે એગ્રીગેટ બરાબર અને ફેમિલી બજેટ માં I P1 divided by P0 અને વેટ શોધવા માટે શું કરશું P0 into Q0. તો બંનેનું મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો થશે 150 into 56 8400 150 into 144 answer is 21600 100 into 88 8800 125 into 500 12 64000 150 into 72 150 into 72 10800 and last 144 into 125 so 18000 chalo ana sum kar diye 18000 plus 10800 plus 64000 plus 8800 plus 21600 plus 8400 so answer is 1,31,600. Okay. Number 1. Aggregate expenditure method. So index number in the aggregate formula, last penny formula, H, last penny, sigma P1 Q0 divided by sigma P0 Q0. Tamarina find out Kuru to Karisoko, Tamakarisoko, sigma P1 Q0 divided by sigma P0 Q0 into 100 જે ફોર્મ્યુલા આવે અહીં આપણે ફાઇન્ડ આઉટ તો કરી દીધા છે P0 Q0 તો છે જ આપણી પાસે 1028 P1 Q0 સુધી ગાડી અહીં આગળ P1 Q0 અહીં આપણે ફેમિલી બજેટ મેથડ જ કરવાની છે પણ મેં તમને શીખવાડવા માટે તમને અહીંયા એગ્રીગેટ એક્સપેન્ડિચર મેથડ લઈ લી છે P1 Q0 કરી લઈએ તો આ રહેશે તમારું P1 અને Q0 21 into 4 84 36 into 6, 260, 44 into 2, 88, 16 into 4, 640, 27 into 4, 108, and 45 into 4, 180. Kari gadi ana sum, 180 plus 108 plus 640. Plus 88 plus 216 plus 84 तो सही है सर 1316 तो डिवाइडेड कर दिए यहाँ अगर ऊपर 1316 into 100 सो आउट से 1 डिवाइडेड बाय 1028 into 100 तो आंसर इस 128 चलो मेन नेक्स्ट नंबर टू इन नेक्स्ट नंबर by family budget method बराबर तो formula सो चे index number is equal to sigma I W divided by W sigma W sigma I W तमारे कितलू छे 1,31,600 divided by W तमारे W छे आ P चलो छे 28 तो यह मुखे देए आपड़े 1,31,600 divided by 1028. So your answer is 128.015. The answer is 128.015. Check karo.
128.06/15 कोई मैटर नहीं करतु, तुम्हारो आंसर आई जैसे। तो एक्जाम्पल सॉल्व करा मैं कई वस्तु जी है, P0, Q0, P1 तो है, वेट मैं जो है P0, Q1, Q0, इंडेक्स मैं P1/P0×100 और छेले तमारा सुधी जैसे आई और डब्ल्यू तमने इंडेक्स नंबर मिली जैसे तमारो, तो आई इज इक्वल टू सिग्मा आई डब्ल्यू डिवाइड बाय सिग्मा डब्ल्यू, तो तमारो आ आंसर आई जैसे। एक्जाम्पल जो लो चलो आम एक बेसिक्स एक्जाम्पल छे, एक्जाम्पल नंबर 28। द फॉलोइंग डेटा गिव द वेट एंड इंडेक्स नंबर ऑफ फाइव ग्रुप, फाइंड द इंडेक्स नंबर। तमने कीधु छे वेट और इंडेक्स नंबर बने आप ग्रुप छे ए बी सी डी ई, इंडेक्स नंबर आपे छे 120 और वेट, तमने अहीं बधुं डायरेक्टली आपेलुं छे, तमे डायरेक्टली सोल्व कर सको। तो आपणे डायरेक्टली सोल्व कर दईए, अहीं सोल्व कर दईए नीचे नंबर वन, अहीं शुं लखीशुं ग्रुप, क्या ग्रुप छे ए बी सी डी एंड ई, अहीं तमने शुं आप्युं छे इंडेक्स नंबर एटले आई अने वेट एटले डब्ल्यू आपी दीधो छे। तो इंडेक्स नंबर तमारो केटलो छे 120, 130, 140, 150 एंड 200, वेट छे 40, 20, 10, 12 अने 18। अहीं शुं जोईशे तमने आई डब्ल्यू, तो मल्टिप्लिकेशन करी काढ़िए 120 × 4 તમારા કેટલા થઈ જશે ડાયરેક્ટલી 4800, 13 × 26 2600, 40 × 150 × 12 1800, 18 × 36 3600। ચલો કરી કાઢીએ 4800 + 2600 + 1400 + 1800 + 3600, तो 14200। वेट नो भी सरवाळो कर दईए, केटलो थशे वेट नो सरवाळो 40 + 20 = 60, 70 + 30 केटलो थई जशे अहीं आगळ 100। तो फॉर्म्युला मूकी करी अहीं इंडेक्स नंबर इज इक्वल टू सिग्मा आई डब्ल्यू डिवाइड बाय सिग्मा डब्ल्यू, सिग्मा आई डब्ल्यू केटला छे 14200 राइट, डिवाइडेड बाय तमारा डब्ल्यू कितना छे 100, तो आंसर कितना आई जैसे आ 100 गयो, तो आई इज इक्वल टू 142। आ बेसिक्स छे, अहीं तमने इंडेक्स नंबर अने वेटेज तमने डायरेक्टली आपी दीधा छे, ज्यारे आ एक्जाम्पल लईने तमने वेटेज अने इंडेक्स नंबर फाइंड आउट करवा। जो सपोज के तमने वेटेज ना आपेलो हो, तमारे वेटेज शोधवा माटे शुं करवुं पड़े P0 Q0, अने आई शोधवा माटे शुं करो PI डिवाइड बाय P0 × 100, પછી મલ્ટિપ્લિકેશન તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો। મોસ્ટલી એક્ઝામની અંદર કઈ મેથડ આવશે ફેમિલી બજેટ, અને ડાયરેક્ટલી તમને કીધું હોય તો ડાયરેક્ટલી વેટ આપીને તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો। ઓકે, થેન્ક યુ।